हेलो फ्रेंड्स, वेलकम टू द स्टडी पॉइंट। मित्रों, आज આપણે MS Paint માં થોડી ટિપ્સ ને ટ્રિક શીખીશું, તો ચલો શરૂઆત કરીએ। સૌથી પહેલા હું એક સર્કલ લઉં છું, એની સાઇઝ પતલી લઈ લઉં છું, બરાબર। તમે કોઈ પણ શેપ લઈ શકો છો, હું સર્કલ લઉં છું। હવે અહીંયાથી આપણે સર્કલ ને ડ્રો કરીએ, ત્યારબાદ એનો કલર લઈ લઈએ, રેડ કલર, બરાબર છે। રેડ કલર લેવાઈ ગયા બાદ અહીંયાથી સિલેક્ટ ટૂલ પર ક્લિક કરીએ, સિલેક્ટ માંથી નીચે ઓપ્શન માં ટ્રાન્સપરન્ટ સિલેક્શન, જો આમાં રાઈટ ની સાઇન ન હોય એમાં ક્લિક કરીને ત્યાંથી રાઈટ ની સાઇન લઈ લ્યો। હવે અને સિલેક્ટ કરીશું, ત્યારબાદ કીબોર્ડ માં શિફ્ટ કી પ્રેસ કરવાની છે, SHIFT, જે ઝેડ કી ની બાજુમાં આપેલી હોય છે। એ શિફ્ટ કી પ્રેસ કર્યા બાદ માઉસ માંથી લેફ્ટ બટન ક્લિક કરીને અને ધીમે ધીમે ખેંચીશ, બરાબર છે। પછી તમે શિફ્ટ કી મૂકી દેશો તો પણ ચાલશે। તો મિત્રો, આ રીતનું તમે આની અંદર વર્ક કરી શકો છો, બરાબર છે। અથવા તો તમારે આ શેપ ન લેવો હોય, તમે કોઈ બી શેપ લઈ શકો છો। ફોર એક્ઝામ્પલ, આ શેપ છે, બે ત્રણ શેપને તમે મિક્સ બી કરી શકો છો। આ રીતનું મેં અહીંયા ડ્રો કરેલું છે। હવે હું આને સિલેક્ટ કરું છું, બરાબર છે, શિફ્ટ કી પ્રેસ કરીને અને આ રીતની ડિઝાઇન, બરાબર છે। તો આ રીતે તમે સિલેક્ટ નો ઉપયોગ, બરાબર, અને શિફ્ટ નો ઉપયોગ કરીને પેન્ટ બ્રશ ની અંદર અલગ અલગ ચિત્ર છે એ વ્યવસ્થિત આવી રીતે ડિઝાઇન કરી શકો। આ પણ જોઈ લઈએ, આપણે સ્ટાર વાળું, બરાબર છે, આ રીતે તમે યુઝ કરી શકો છો। ઓકે મિત્રો, જો મારો વિડીયો ગમ્યો હોય લાઈક કરજો, શેર કરજો અને મારી ચેનલ સબસ્ક્રાઈબ કરજો। થેન્ક યુ।